તમારી સ્કૂલમાં રેગિંગ થાય છે ને તમને ખબર નથી? આ બધું મારે કેવું પડે તમને? આ ચારે છોકરાઓ બધાયને હેરાન કરે છે, પણ હવે હું નહીં હલાવી લઉં. આ કોણ છે? અરે કોણ બોલે છે? હું છું ત્રણ બમાં ભણતા જયંતિનો બાપ. સાહેબ બોલો, જયંતિ નથી આવતો ફાટેલો શર્ટ પહેરીને એવડો? ઈ ઓળખા કે નહીં? છોકરો ઘરેથી નીકળે એટલે એવું લાગે બાજવા જાય છે, ફૂલ ટેન્શન હોય. ફોન કરી કરીને પૂછવું પડે, ઓલા ચારે હેરાન નથી કરતા ને? સાહેબ ચારે મારા છોકરાને બહુ હેરાન કરે છે. ક્યારેક માં હમી ગાળ દે, ક્યારેક બેન હમી, અને જો મારો છોકરો એને હામે ગાળ દે તો ચારે જણા ભેગા થઈને એને નાગો કરે ને પાછા તો વિડીયો ઉતારે. સ્કૂલ ચાલુ થઈ અને હજી એક મહિનો થયો છે, એક મહિનામાં તો આટલું બધું થઈ ગયું? તમને આ બાબતની કઈ ખબર જ નથી? ભાવના મેડમ ની તો તમને પલે પલની ખબર હોય છે. તો તારું કહેવાનું એમ છે કે ભાવના મેડમ ને હું મૂકી ને તારા છોકરાને બુશટવા ધ્યાન દઉં? તમારે તો ધ્યાન દેવું જ પડશે સાહેબ, આજ નહીં તો કાલ. કાલથી ભાવના મેડમ ની હરી કરવાનું ચાલુ કરશે, પછીથી ધ્યાન આપશો તમે? તારું શું કેવું છે, મારે શું કરવું જોઈએ? શું કરવું શું ન કરવું એ તમારે વિચારવાનું છે સાહેબ, એ મારો પ્રશ્ન નથી. તમે સ્કૂલ લઈને બેઠા છો સાહેબ, તમને એ ચારેની બધી ખબર જ છે. તમે ખોટી મને સ્કીમ આપો, માં તમારાથી કાંઈ નહીં થાય સાહેબ. હું કહું એમ કરો, મારો છોકરો 11ને દિવસે સ્કૂલે આવશે અને તમને ફોન કરશે. તમે એ ચારે છોકરાઓને આખી સ્કૂલ વચ્ચે નાગા કરશો અને મારો છોકરો એને ઠંડુ પાણી ઉડાડશે, ભાવના મેડમ એનો વિડીયો ઉતારશે. જો એવું નહીં થાય તો ગોવામાં મેડમ તમને જે પાણી ઉડાડતા હતા એ વિડીયો વાયરલ કરીશ. આવજો.